हाय फ्रेंड्स, होप यू आर वेल। कांत एकेडमी स्टडी विथ आरबी में आपनुं स्वागत छे। टेट अने टाटनी परीक्षा की तैयारी करता मित्रों माटे आपणे चैनल में एक नवो ज अध्याय शुरू कर्यो छे, जेनी अंदर आपणे मॉडल जे क्वेश्चन पेपर छे ए आपणे आंसर सहित मूकीए छे अने आनो अभ्यास कर्या बाद तरत ज जे मित्रों छे एनो टेस्ट आपवो होय तो पण आपी शके छे, जेना माटे आपणे डिस्क्रिप्शन बॉक्स में टेस्टनी लिंक आपीए छे। टेस्ट आप्या बाद तमे तमारा मार्क्स पण जोई शको छो अने जो अने अंदर ईमेल आईडी तमे आपेलू हशे साचू तो तमारा ईमेल आईडीनी अंदर एनी एक पीडीएफ फाइल पण पड़ी जशे। मित्रों, तमे जो चेनलनी अंदर नवा छो तो तमे चेनलने सब्सक्राइब करी देजो, जेथी करीने चेनलने मां मूकवामां आवनार नवा जे वीडियो छे एनी नोटिफिकेशन आपने मळती रहे। मित्रों, आजनुं जे पेपर छे त्रण नंबरनुं पेपर छे, टाट मॉडल पेपर त्रण। तो चलो आपणे शुरुआत करीए आजना पेपरना प्रश्नोनी। शुरुआत में आपणे सामान्य ज्ञानना प्रश्नों लीधेला छे। प्रथम प्रश्न छे, बंधारण पूरु करता केटलो समय लाग्यो हतो? तो 2 वर्ष 11 महीना अने 18 दिवस। बीजो प्रश्न छे, भारतनो सर्वोच्चतम एवोर्ड कयो छे? तो ए श्रेष्ठ एवोर्ड भारतनो छे, ए छे भारत रत्न एवोर्ड। ત્રીજો પ્રશ્ન છે, ભારત રત્ન એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય કોણ હતા? તો ડૉક્ટર એસ રાધાકૃષ્ણન। ચોથો પ્રશ્ન છે, નીચેના પુરસ્કારોને યોગ્યતા સર્વોચ્ચતાના ક્રમમાં ગોઠવીને સાચો જવાબ ઓળખો? તો પ્રથમ આવશે ભારતરત્ન, ત્યારબાદ પછી પદ્મભૂષણ, ત્યારબાદ પદ્મશ્રી અને પદ્મવિભૂષણ। બાદનો પ્રશ્ન છે, ભારતનો ખેલકૂદ ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? તો અર્જુન પુરસ્કાર। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણ સમયે બંધારણ સભાએ બંધારણ ક્યારે સ્વીકાર્યું? તો એ 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકાર્યું હતું, અને એટલા માટે મિત્રો આ દિવસને કાયદા દિન તરીકે અથવા તો બંધારણ દિન તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે આ પ્રશ્નને તમારે એ રીતે પણ યાદ રાખવાનો। ત્યાર પછી છે, બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે? પરિશિષ્ટ એટલે કે જે અનુસૂચિઓ છે એ, તો હાલ 12 અનુસૂચિઓ છે। શરૂઆતમાં 8 અનુસૂચિઓ હતી, પછીથી 4 અનુસૂચિઓ ઉમેરી, અત્યારે હાલ 12 અનુસૂચિઓ છે। નોબેલ પ્રાઇઝ મેળવનાર સર્વપ્રથમ ભારતીય એ રવિન્દ્રનાથ ટાગોર છે, અહીંયા ઠાકોર લખ્યું છે, રવિન્દ્રનાથ ટાગોર। શાંતિ માટેનો સર્વપ્રથમ નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત કરનાર ભારતીય તો એ મધર ટેરેસા છે। મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા એ રીટા ફારિયા છે। ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે? તો એ અછૂતો દ્વાર સાથે સંકળાયેલ છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, કબીર પુરસ્કાર નીચેનામાંથી કોના દ્વારા અપાય છે? તો મધ્યપ્રદેશ સરકાર દ્વારા। નીચેનામાંથી દેવદાસ નામની સાહિત્ય કૃતિ કોની છે? તો શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની છે। હિન્દી સાહિત્યનો પ્રસિદ્ધ ઉપન્યાસ ગોદાન એ કોની રચના છે? તો મુનશી પ્રેમચંદની છે। ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એ 28 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે। હવે આપણે જોઈશું પ્રશ્નો કેળવણી અને શૈક્ષણિક મનોવિજ્ઞાનના। બાળકોના પ્રત્યાનુકૂલનના કારણો રજૂ કરતું એજ્યુકેશન સાયકોલોજી પુસ્તકના લેખક એટલે એ જ્યોર્જ વોલેસ છે। 17મો પ્રશ્ન છે, બાળ મનોવિજ્ઞાનમાં ડોક્યું એ પુસ્તકના લેખિકા કોણ છે? તો ડૉક્ટર હાસ્યદા પંડ્યા। બાળકોમાં પોતાની જાતિ મુજબ વર્તન કરવાનું વલણ ખાલી જગ્યા વય જૂથથી વધતું જોવા મળે છે? તો જવાબ આવશે 12 થી 20। 19મો પ્રશ્ન છે, 1.5 વર્ષની વયથી 20 વર્ષની વય દરમિયાન બાળકની આક્રમકતા અને આત્મનિયંત્રણના વિકાસના તબક્કાનું વર્ણન કોણે કર્યું? તો લોરા ઈ બર્કે કર્યું હતું। 20મો પ્રશ્ન છે, ચાઇલ્ડ બિહેવિયર એન્ડ ડેવલપમેન્ટ પુસ્તકના લેખકનું નામ એ છે કુપુસ્વામી। કિશોરાવસ્થાની મુખ્ય વિશેષતા કઈ છે? તો અહીંયા એ બી અને સી તમામ છે, એટલે કે સમાયોજનનો અભાવ, મોટું શારીરિક વર્તન અને મસ્તિષ્કનો વિકાસ। 22મો પ્રશ્ન છે, જ્યાં પિયાજીના મતે પૂર્વ ક્રિયાત્મક અવસ્થા બાળકની ખાલી જગ્યા વર્ષની વયે જોવા મળે છે? તો 2 થી 7 વર્ષ। બાળકની ભયક્રોધના આવેગોની અભિવ્યક્તિ તથા અન્યથા આવેગોનો ભેદ સમજવાની શક્તિ ખાલી જગ્યા વર્ષ દરમિયાન પ્રગટ થાય છે? તો 7 થી 12 માસ દરમિયાન। 24મો પ્રશ્ન છે, નવી માહિતી કે વિચારોને સમજવાની શક્તિને શું કહેવાય? તો એ માનસિક સજાગતા। બુદ્ધિનો આયોજન, ધ્યાન અને પ્રક્રિયાનો જે 5 સિદ્ધાંત છે કોણે આપ્યો? તો સ્ટનબર્ગે। ડ્યુના મતે શિક્ષણ એ સામાજિક જરૂરિયાત છે। શિક્ષણની વાણી અને વર્તનમાં તફાવત ન હોવો જોઈએ, આ વિધાન કોનું છે? તો મેકેનનનું। શિક્ષણ શબ્દનો અંગ્રેજી અર્થ છે એજ્યુકેશન, જે મૂળ એ લેટિન ભાષાનો શબ્દ છે। શિક્ષણ શબ્દ સંસ્કૃત ભાષાનો છે, જેનું નિર્માણ એ શિક્ષ ધાતુથી થયેલું છે। સામાન્ય રીતે શિક્ષક શિક્ષણ આપે છે
એ તો કેટલા સ્તર પર? તો ત્રીસ સ્તર પર. 31મો પ્રશ્ન છે, ટેપ રેકોર્ડરના ઉપયોગ દ્વારા ખાલી જગ્યાએ શિક્ષણ ધ્યેયોની પ્રાપ્તિ કરી શકાય છે. તો અહીંયા માત્રાત્મક માત્ર જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક એમ ત્રણેય આવશે. શિક્ષણ ઉદ્દેશ્યોની સંપૂર્ણ પ્રાપ્તિ માટે લાભદાયક સહાયક સામગ્રી છે તો રેડિયો, દૂરદર્શન, ટેપ રેકોર્ડર. મિત્રો આ અહીંયા કેટલાક ઓપ્શન બદલાઈ પણ શકે છે નવી ટેકનોલોજી પ્રમાણે. નવા જે છે, દાખલા તરીકે જે મોબાઈલ છે, ત્યારબાદ કમ્પ્યુટર છે, ટેબ્લેટ, આવા આવી શકે છે. પરંતુ આ પ્રશ્નને તમે આ રીતે યાદ રાખી શકો છો. ક્વેશ્ચન નંબર 33, ઉદ્દીપન ભિન્નતા એટલે શિક્ષક દ્વારા પોતાના વર્તનમાં જાણી કરીને પરિવર્તન કરવું. ક્વેશ્ચન નંબર 34, પ્રોજેક્ટ પદ્ધતિના સાંપ્રત પ્રવર્તક કોણ છે? તો ડૉક્ટર કિલ પેટ્રિક. શિક્ષક જન્મજાત હોય છે, બનાવી શકાતા નથી. આ વિધાનની સંભાવના શી છે? કે તો જે શિક્ષક છે એ પદ્ધતિ, શિક્ષક શિક્ષણની પદ્ધતિ એ જન્મજાત હોય છે. નિગમનાત્મક પદ્ધતિની સૌથી મોટી મર્યાદા કઈ છે? તો તે એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. એસાઇનમેન્ટના કેટલા પ્રકાર છે? તો બે. ગેને કેટલા પ્રકારની સાંકળ શિક્ષણ અપનાવી છે? તો બે. ક્રોનબેકના મતે એક શિક્ષકની મહત્ત્વની સમસ્યા તો અભ્યાસક્રમની જે વ્યાખ્યા છે એ. કોલના મતે મધ્ય બાલ્યાવસ્થા છે તો 6-12 વર્ષ. વારસાનો સમાનતાનો નિયમ સ્થાપિત કરે છે કે જેવા માતા પિતા તેવા તેમના બાળકો. સમીપતાનો સંબંધ એ બે ઉદ્દીપકોને એક સમાન અનુક્રિયા માટે રજૂ કરવા માટેનો છે. કયો વિકલ્પ DAT કસોટીમાં આપેલ ઘટકો પૈકી ખોટો છે? તો શાબ્દિક તર્ક, અંગશક્તિ, અમૂર્ત તર્ક. વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગદર્શન આપવા કઈ મનોવૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ કરશો? તો અભિયોગ્યતા કસોટી. પર્સનાલિટી શબ્દ કયા લેટિન શબ્દ પરથી આવે છે? પર્સોના. મિત્રો અહીંયા પર્સોના જે છે એ એક જે તે વખતના જે પેલા નાટ્યકારો હતા એ મોડે માસ્ક પહેરવા માટે જે લેતા હતા માસ્ક એના માટે શબ્દ પર્સોના આવ્યો હતો અને ત્યાર પછી એ શબ્દ પરથી શબ્દ બન્યો છે પર્સનાલિટી. 46, વ્યક્તિત્વ એટલે વ્યક્તિના વાતાવરણ સાથેના આગવા અનુકૂલનને નક્કી કરતી તેની મનોશારીરિક વ્યવસ્થાઓનું ગતિશીલ સંયોજન. આ વ્યાખ્યા કોની છે? તો ઓલપાર્ટની. વ્યક્તિત્વના પ્રકારોના સિદ્ધાંત સાથે કયા મનોવૈજ્ઞાનિકનો સમાવેશ નથી? તો બિનેનો. અંતર્મુખ અને બહિરૂપ વ્યક્તિત્વના જે પ્રકાર છે કયા મનોવૈજ્ઞાનિકના છે? તો એ કાર્લ યુંગ. અગાઉ પણ આ પ્રશ્નનો આપણે ચર્ચા કરી હતી. ક્વેશ્ચન નંબર 49 છે, વ્યક્તિત્વ માપનની વ્યક્તિનિષ્ઠ પ્રયુક્તિમાં કઈ પ્રયુક્તિ યોગ્ય નથી? તો વ્યક્તિ ઇતિહાસ. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પ્રવૃત્તિ અસમાનતા એ સાર્વત્રિક ઘટના છે. આ વિધાન ટાઇટલે આપ્યું હતું. કઈ બુદ્ધિ કક્ષાના લોકોની સંખ્યા અલ્પ હોય છે? તો તીવ્ર બુદ્ધિ. વ્યક્તિ ભિન્નતાઓમાં ના કારણોમાં કયું કારણ જવાબદાર નથી? તો વ્યક્તિત્વ. બુદ્ધિની ભિન્નતા જાણવા શાનો ઉપયોગ કરશો? તો મનોવૈજ્ઞાનિક કસોટીનો. અપવાદરૂપ બાળકો માટે કયું વિધાન સાચું છે? તો જે બાળકો શારીરિક માનસિક રીતે કાંઈ વિશિષ્ટતા ધરાવતા હોય તેવા બાળકો. ક્વેશ્ચન નંબર 55, બુદ્ધિ આંકમાં કયા બાળકોને બૌદ્ધિક રીતે ક્ષતિયુક્ત બાળકોમાં સમાવેશ થતો નથી? તો 80-89. આપેલ શબ્દોને અંગ્રેજી ડિક્શનરી અનુસાર ગોઠવો. મિત્રો તમારે આ આલ્ફાબેટિકલ રીતે ગોઠવવાના છે, જેનો આન્સર થશે 3-4-2-1. એટલે કે 3 નંબરનો શબ્દ પહેલો આવશે, 4 નંબરનો બીજો, 2 નંબરનો ત્રીજો અને 1 નંબરનો છેલ્લો આવશે. કામુ પોતાના ઘરથી સીધી પશ્ચિમ દિશામાં 5 કિલોમીટર ચાલીને જમણી તરફ વળી જાય છે અને 3 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ તે ડાબી તરફ વળી 2 કિલોમીટર ચાલે છે. હવે ફરી ડાબી તરફ વળી 3 કિલોમીટર ચાલે છે. પછી તે છેલ્લે જમણી તરફ વળી 3 કિલોમીટર ચાલે છે. તો તે પોતાના ઘરથી કઈ દિશામાં છે? તો પશ્ચિમ દિશામાં. આનું તમે મિત્રો ડ્રો કરીને આન્સર મેળવી શકો છો. જો ડેશનો અર્ધ ભાગાકાર એટલે કે જે માઇનસ છે એનો અર્ધ ભાગાકાર છે, વત્તાનો અર્ધ ગુણાકાર થાય છે, ભાગ્યનો અર્ધ બાદબાકી થાય છે અને ગુણાનો અર્ધ સરવાળો કરવો કેમ થાય છે, તો નીચે આપેલા સમીકરણોમાંથી કયું સમીકરણ સાચું હશે? તો એ બી છે. 18-3×2+8/6=16. જો આપણે 45ને 4 સંખ્યાઓના સરવાળાના રૂપમાં એ પ્રકારેથી લખીએ કે પહેલી સંખ્યામાં 2 ઉમેરતા, બીજી સંખ્યામાં 2 ઘટાડતા, ત્રીજી સંખ્યાને 2 વડે ગુણતા અને ચોથી સંખ્યામાં 2 વડે ભાગતા ચારેય સંખ્યાઓ મળે છે, તો એ 8, 12, 5 અને 20 મળશે. ક્વેશ્ચન નંબર 60 છે, જો કોઈ સંખ્યાના 3 ગણા તે સંખ્યાના 3/5 થી
60 વધારે હોય તો તે સંખ્યા ખાલી જગ્યા હશે તો 25. જો કોઈ પણ ત્રણ અનંત વિષમ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 147 હોય તો વચ્ચેની સંખ્યા કઈ હશે? તો એ છે 49. મિત્રો, આ તમારે પેન અને નોટબુક લઈને કરવું પડશે. હું તમને અહીંયા માત્ર આન્સર જ આપું છું. ક્વેશ્ચન નંબર 62 છે. બે સંખ્યાઓનો લસાઅ 495 અને ગુસાઅ 5 છે તો તે સંખ્યાઓનો સરવાળો 100 થાય તો તફાવત કેટલો થશે? તો તફાવત થશે 70. 63. બે સંખ્યાઓનો લસાઅ 225 છે તથા ગુસાઅ 5 છે તો તે પૈકી એક સંખ્યા 25 હોય તો બીજી સંખ્યા કઈ? તો 45 છે. ક્વેશ્ચન નંબર 64. એવી નાનામાં નાની સંખ્યા કે જે 4, 6, 8, 12 અને 16 વડે ભાગતા દરેકમાં બે શેષ વધે તે સંખ્યા કઈ હશે? તો 50. બે સંખ્યાઓનો લસાઅ અને ગુસાઅ ગુણાકાર 24 છે અને તફાવત 2 છે તો તે સંખ્યા કઈ હશે? તો 6 અને 4. આ શ્રેણીનું કેટલામું પદ શૂન્ય હશે? 75 + 63 + 54 + હવે કયું આવશે? તો 11મું જે પદ છે એ શૂન્ય હશે. નીચે આપેલી શ્રેણીમાં એક સંખ્યા ખોટી છે તે ખોટી સંખ્યા કઈ? તો એ 18 છે. આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્ન માટે કઈ સંખ્યા આવશે? તો એ જવાબ છે 550. 69. કઈ સંખ્યા પર સાદા વ્યાજથી 6 મહિનામાં 4% વાર્ષિક વ્યાજના દરથી 150 રૂપિયા જેટલું વ્યાજ મેળવી શકાય? તો 15,000 ઉપર. 100 મીટર લાંબી રેલગાડી 30 કિલોમીટર કલાકની ગતિથી ચાલી રહી છે. રેલવે લાઇનની બાજુ બે વ્યક્તિને પસાર કરવામાં તેને લાગતો સમય સેકન્ડમાં થશે 12. હવે ગુજરાતી ભાષા છે. સમાનાર્થી જોડકું ઓળખી બતાવો. જે સમાન હોય તો બચપણ અને શૈશવ. નીચેનામાંથી સમાનાર્થી શબ્દની જોડ કઈ છે? તો રસ્તો અને માર્ગ. નીચેનામાંથી કઈ જોડ સમાનાર્થી શબ્દની નથી? તો શ્રદ્ધા તો અશ્રદ્ધા બંને વિરોધાર્થી શબ્દ છે. ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસે રાખી આ પંક્તિનો છંદ? તો મંદાક્રાંતા છે. હરિગીત છંદનું ઉદાહરણ? તો ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં એ છે. અનુષ્ટુપ છંદનું ઉદાહરણ? વસેસુ વિશ્વમાં આવી સત્ય ધર્મ પ્રસાર હતી એ છે. ચોપાઈ છંદનું ઉદાહરણ? દરિયાથી ડુંગર પર જાય કેડી ત્યાં નાનકડી થાય. 78મો પ્રશ્ન. જગતમાં પત્ની વિનાના સુધુરની સ્થિતિ બહુ વિચિત્ર છે. એમાં જે રેખાંકિત શબ્દ છે એનો સમાસ? તો મધ્યમપદલોપી છે. રૂપક અલંકારનું ઉદાહરણ? એમની આંખોમાં લાગણીની ભીનાશ હતી. ક્વેશ્ચન નંબર 80. મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો આ પંક્તિનો છંદ? તો એ છે શિખરની. આ કાવ્ય પંક્તિઓમાં શાર્દુલ વિક્રીડિત છંદનું ઉદાહરણ દર્શાવો. તો ઉગે છે રીવે સુરભી સુરખી ભર્યો મૃદુ હેમંતનો પૂર્વમાં શેષવનો માટે વામન એ છે. જીભ ન ઉપડવી એ રૂઢિપ્રયોગનો અર્થ. તો વાત કરતા ખચકાટ અનુભવવો. પાણી પહેલાં પહાડ બદવી કહેવતનો અર્થ થશે દીર્ઘદ્રષ્ટિ વાપરવી. કરેલા ઉપકારને ભૂલી જનાર? તો એ થશે કૃતજ્ઞ. ક્રિયાનું ફળ જેમાં પ્રાપ્ત થાય છે તે કઈ વિભક્તિ ગણાય? તો સંપ્રદાન. હવે આપણે અંગ્રેજી ભાષા જોઈશું. આઈ ઓલવેઝ ડેશ ફેઇથ ડેશ ઓનર એટલે મને જે છે હંમેશા ખાલી જગ્યા ફેઇથ છે અને ઓનર છે એની ઉપર વિશ્વાસ છે. તો આપણે જોઈએ આઈ ઓલવેઝ પ્રિફર ફેઇથ ટુ ઓનર એટલે કે હું હંમેશા ઓનર માટે જે ફેઇથ છે શ્રદ્ધા છે એને હું પ્રિફર કરું છું પસંદ કરું છું. એવરી વન શુડ નોટ બી ડેશ પાવર એન્ડ મની તો શુડ નોટ બી તો અહીંયા ગ્રીડીનો અર્થ થાય છે જે દંભી હોય છે એ પ્રકારનું એટલે દરેક વ્યક્તિએ પૈસા એટલે કે પાવર અને મની માટે ગ્રીડી લોભી કે દંભી થવું જોઈએ નહીં. ધેર ઇઝ નો રોઝ ડેશ હેઝ મેની થોર્ન્સ આ એક પ્રોવર્બ છે એટલે કે જે કહેવત છે પ્રકારનું છે એટલે એમાં આન્સર આવશે બટ ધેર ઇઝ નો રોઝ બટ હેઝ મેની થોર્ન્સ એવું કોઈ પણ ગુલાબ નથી કે જેને કાંટા હોય નહીં. આ ઘણી વાર પરીક્ષામાં પૂછેલું છે. ક્વેશ્ચન નંબર 89. ધ શો હેડ હાર્ડલી સ્ટાર્ટેડ ડેશ ઇટ બિગન ટુ રેન ધ શો હેડ હાર્ડલી સ્ટાર્ટેડ વેન ઇટ બિગન ટુ રેન હજુ તો પેલું શો શરૂ પણ નહોતો થયો અને જે રેન એ શરૂ થઈ ગયો હતો. ઇઝ સી ઇન સચ અ ક્રિટિકલ સ્ટેજ ડેશ બી ટેકન ટુ હોસ્પિટલ ધેટ ઇઝ સી ઇન સચ અ ક્રિટિકલ સ્ટેજ ધેટ બી ટેકન ટુ હોસ્પિટલ શું તેણી એવા ક્રિટિકલ સ્ટેજમાં હતી કે તેને હોસ્પિટલ લઈ જવી પડી? સો ધ ક્વેશ્ચન પેપર્સ
ડેશ સ્ટુડન્ટ્સ. હવે જુઓ, માત્ર કોઈપણ વસ્તુ વહેંચવાની હોય અને બે વ્યક્તિની વચ્ચે વહેંચવાની હોય તો બિટવીન આવે, પરંતુ બે કરતાં વધારે વ્યક્તિની અંદર વસ્તુ વહેંચવાની હોય ત્યારે અમોંગ આવે. તો અહીંયા આવશે અમોંગ. સર્વ ધ ક્વેશ્ચન પેપર્સ અમોંગ સ્ટુડન્ટ્સ, એટલે કે વિદ્યાર્થીઓમાં ક્વેશ્ચન પેપર વહેંચો. ઓલ સોસાયટી મેમ્બર્સ ડિસ્કસ ટુ ટોપિક ધેમસેલ્સ, અહીંયા પણ અમોંગ આવશે, કારણ કે અહીંયા સોસાયટીના મેમ્બર્સ છે. તો કે ભાઈ, બધા સોસાયટીના મેમ્બર્સ છે એમણે પોતાની જાતે જે ટોપિક છે એનું ડિસ્કશન કર્યું. ડેશ, હુમ આર યુ ગિવિંગ ધ એક્ઝામિનેશન, એટલે તમે કોના માટે પરીક્ષા આપી રહ્યા છો. તો ફોર હુમ આર યુ ગિવિંગ ધ એક્ઝામિનેશન. ક્વેશ્ચન નંબર 94, ટીચર શુડ બી રીડિંગ મોર, એટલે કે શિક્ષકે વધારે વાંચવું જોઈએ એનું ટ્રાન્સલેશન થશે. 95 છે, ડોન્ટ ગો ધેર, એટલે કે ત્યાં જશો નહીં. દે આર વોચિંગ ન્યૂ મૂવી, એટલે કે તેઓ ત્યાં નવી મૂવી જોઈ રહ્યા છે કે ચલચિત્ર જોઈ રહ્યા છે. 96, ડુ યુ નો ધ કોઝિસ વાય ધે કમ એવરી ડે, શું તમે જાણો છો તેઓ શા કારણે અહીં આવે છે. ક્વેશ્ચન નંબર 97 છે, તમે મને તમારા પુસ્તકો બતાવશો, વિલ યુ શો મી યોર બુક્સ. ક્વેશ્ચન નંબર 98, શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું મોડા આવશો નહીં. ટીચર ટોલ્ડ સ્ટુડન્ટ્સ ડોન્ટ કમ લેટ, હું માનું છું કે તમને પહેલાં ક્યાંક જોયા છે. આઈ થિંક આઈ હેવ સીન યુ સમવેર બિફોર. એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન, જો તમારે પાસ થવું હોય તો તમારે વાંચવું જોઈતું હતું. ઇફ યુ વોન્ટેડ ટુ પાસ, જો તમારે પાસ થવું હતું, બરાબર છે, ભૂતકાળની આ કન્ડિશનનું વાક્ય છે. યુ શુડ હેવ રેડ, અહીંયા રીડ નહીં બોલાય, રેડ બના વંચાશે, કારણ કે શુડની પછી હેવ છે અને હેવ પછી પાસ પાર્ટિસિપલ આવે, તો રીડનું પાસ પાર્ટિસિપલ થશે રેડ. સ્પેલિંગ એ જ રહેશે પણ બોલાશે રેડ. તો ભાઈ એનું સાચું ટ્રાન્સલેશન થશે. તો મિત્રો, અહીંયા આપણે જે કુલ 100 પ્રશ્નો છે એ 100 પ્રશ્નોનો અભ્યાસ કર્યો, એના આન્સરનો. તમે એનો અભ્યાસ કરીને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપવામાં આવી છે, એ લિંકની મદદથી તમે ટેસ્ટ આપી શકો છો. મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો તમે તમારા મિત્રો સાથે એને શેર કરી શકો. તમે લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવનાર નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. હવે પછી એક નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.